बैठा दिया फलक पे मुझे खाक से उठा के। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के। प्रभु तेरी यारी को मैंने सब कुछ माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। जय श्री कृष्णा। वेलकम छे बधाई नु, ऑल आर वेलकम। दर गुरुवारे आपणे गीताजी नो क्लास लईए छे, तो एमां મુકેશભાઈ ચૌહાણ નું ખૂબ ખૂબ સ્વાગત છે। ભક્તિ યોગ ચેપ્ટર નંબર 12। તો ભક્તિ યોગ એટલો લાંબો છે કે આપણે કન્ટિન્યુઅસ આપણે 6 મહિનાથી દર ગુરુવારે ભક્તિ યોગ પર આપણે ભાઈ શ્રી મુકેશભાઈને સાંભળે છે। આજે પણ મુકેશભાઈ આપણી સાથે જ્ઞાન ગંગા વહેવા માટે આવ્યા છે, તો વેલકમ છે તમારું મુકેશભાઈ। મારી સાથે કોસ્ટમાં રહેશે હર્ષાબેન, બીનાબેન ને આશાબેન, તો વેલકમ છે અને હું માઇક એમને હેન્ડ ઓવર કરું છું। ત્યાંથી આપ આપનું માઇક ઓપન કરશો પ્લીઝ। ॐ भद्रं कर्णे विष्णुयां देवाः, भद्रं पश्चेमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैष्टुष्टुवा स्वस्तनूभिः, व्यसेम देवहितैर्यदायुः, स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु, मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शांति। भक्ति योग सगुण साकार निर्गुण निराकार आ विषय पर चिंतन चाली रह्यु छे। भगवान समझावी रह्या छे अलग अलग रीते कयो रस्तो आपणे अपनावो जोईए, एमां स्वरूप नुं ज्ञान रहस्य, कर्म रहस्य आना पर आपणुं चिंतन चालतुं हतुं। कर्म रहस्य पर आपणे ગયા વખતે ચિંતન કર્યું હતું। તમે જે ઉપાસના કરવાના છો એનું સ્વરૂપ જ્ઞાન તમને હોવું જોઈએ, નહીં તમે શેનું ચિંતન કરશો? તમે જે કર્મ કરી રહ્યા છો એ કર્મનું ફળ કેવી રીતે મળે, કેવી રીતે કર્મ સંચિત થાય, કર્મ ભોગવવા જ પડે, આ બધું જે જ્ઞાન છે એ તમને હોવું જોઈએ। ન તો શું થાય, ઉપાસનામાં પકડ ના આવે। તમે જે કરવા જઈ રહ્યા છો એનું તમને જ્ઞાન ન હોય તો તમે જે કામ કરો છો એ કામમાં તમારી જે પકડ હોય ને એ ન થાય। એટલે ભગવાન આપણને વિસ્તારથી સમજાવી રહ્યા છે, એવી રીતે કર્મ રહસ્ય આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ, કે તમે જે પણ કર્મ કરો છો ભગવાને કીધું એનો એક સૂક્ષ્મ અંશ તમારી સાથે ચોંટી જાય છે। તમે જે કર્મ કર્યું છે એ કર્મનો સૂક્ષ્મ અંશ તમારી સાથે લાગી જ જાય છે, અને એ ક્યારે સમાપ્ત થાય, જયારે એ ફળ આપે ત્યારે। કોઈ બી કર્મ ફળ આપ્યા સિવાય નષ્ટ થતું નથી, આ જ્ઞાન જ્યારે થઈ જાય એટલે શું થાય, માણસ કર્મ કરવામાં સાવધાન થઈ જાય, પાપ કર્મ થી બચે અને પુણ્ય કર્મમાં એની રુચિ વધતી જાય। ખબર જ છે કે દરેક કર્મનું ફળ ભોગવવાનું છે, તો દુષ્કર્મ છે, પાપ કર્મ છે, એનાથી માણસ બચતો જાય। ખબર છે કે આપણે જ ભોગવવાનું છે આગળ જઈને, બીજું કોઈ ભોગવવા નહીં આવે। હંમેશા કહેતા કે કર્મના ફળ માટે એક શબ્દ વાપરતા, અવશ્યમ ભાવી। અવશ્યમ ભાવી નો મતલબ એનું ફળ અવશ્ય મળશે એમ। કોઈ તમે એનો કોઈ બી માણસ એમ કે મેં કર્મ કર્યું ને ચોરી છુપે કર્યું ને મારો છૂટકો થઈ જશે, તો એ પોસિબલ જ નથી। કોઈ છૂટકો થશે જ નહીં, ભોગવશો નહીં ત્યાં સુધી નહીં। એમ કહેવાય છે કે જ્ઞાન થઈ જાય ને તમને, તે છતાં પણ જ્ઞાન બાકી બધું બાળી નાખે, પણ તમારા જે કર્મ કરેલા છે એનું ફળ તો તમારે ભોગવવું જ પડે,
એટલે તમે જોયું હશે ઘણા જ્ઞાની પુરુષો હોય છે એના જીવનમાં પણ તમે કષ્ટ જુઓ છો, દુઃખ જુઓ છો. આપણને એમ થાય તો આ તો મુક્ત કક્ષાએ છે તો આને કેમ આટલી તકલીફ આવી, પહેલાના જે ભોગવવાના બાકી છે એ તો ભોગવવા જ પડે. અરે છોડો, આપણે તો ભગવાનને પણ જોયા છે, રામ અને કૃષ્ણ જેવાને પણ, જે ભગવાન છે આપણા, એમને પણ કર્મના ફળ ભોગવવા જ પડ્યા છે. એટલે કર્મ રહસ્ય આ છે કે તમે જે કર્મ કરો છો એનું અવશ્યંભાવી તમારે એનું ફળ ભોગવવું જ રહ્યું, એમાં છૂટકો નથી. એટલે હંમેશા સત્કર્મ તરફ આપણી વૃત્તિ હોવી જોઈએ, પ્રવૃત્તિ હોવી જોઈએ, દુષ્કર્મોથી બચવું જોઈએ. આનું આપણે ચિંતન ગયા વખતે કર્યું હતું, જોયું ને, પેલો માથા પર વાળ નો એને બેઠો હોય તાડના ઝાડ નીચે અને ઉપરથી ફળ પડે અને પરે લાગે મરી જાય, એને એવું શું પાપ કર્યું? બોલો માણસ કે આખી જિંદગી તો સારું જ જીવ્યો તો કેમ આ થયું? આનો કોઈ જવાબ નથી, પાછલા જન્મમાં શું કર્યું હશે એમને જ ખબર. સાપ ટોકરીમાં ફસાઈ ગયો હોય, અઠવાડિયું થઈ જાય મરવા જેવો થયો હોય, ત્યાં એક ઉંદર આવે રાતના અને એ જ ટોકરીને કૂતરી ખાય, એમાં રસ્તો કરીને અંદર જાય, સાપને ખાવાનું એ મળી જાય, નીકળવાનો રસ્તો એ મળી જાય. હવે આનું શું કહેવાય તમારે સાપના જીવનમાં? કર્મ રહસ્ય જ છે. આનો જવાબ એક જ છે કે આ કર્મ. આપણે પણ કહીને એના જીવનમાં કઈ ખરાબ કર્યું જ નથી, તેને આવું કેમ થયું? અરે ખરાબ કર્યું નથી, તમને કેવી રીતે ખબર કયા જન્મનું શું લઈને આવ્યો છે? જે મળે છે જીવનમાં જે પણ તમને સુખ દુઃખ, એ સમજી જ લેજો આપણું જ કરેલું છે. તો આ કર્મ રહસ્ય હતું. હવે સ્વરૂપ જ્ઞાન, તમારે સગુણ સાકારમાં ભગવાને તો કહી દીધું તે મેં યુક્તતમ. આ યુક્તતમ શું છે? તો સગુણ સાકાર યુક્તતમ છે, સરળ છે ગૃહસ્થ માટે. તો તમારે ચિંતન શેનું કરવાનું છે એનું સ્વરૂપ જ્ઞાન તો તમારી પાસે હોવું જોઈએ ને. તમારે ભગવાનનું ચિંતન કરવું છે કે ચલો હું એકાગ્રતાનો અભ્યાસ કરીશ, હું ધ્યાનમાં બેસીશ તો ભગવાનની લીલાઓનું સ્મરણ. ભાગવત શું છે? ભાગવતમાં ભગવાનની લીલાઓ છે, એમાં એક એક એકના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ વર્ણન શેને માટે છે? કે તમે જયારે ચિંતન કરવા બેસો તો આ જે વર્ણન છે એ વર્ણનને તમે આંખ બંધ કરીને ચિંતન કરતા જાઓ તો શું થશે? ધીમે 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 તમારું ચિત્ત ત્યાં એકાગ્ર થતું જશે, અને જેમ ચિત્તની એકાગ્રતા વધશે તેમ તમને ધ્યાન લાગતું જશે. આ રહસ્ય છે, સ્વરૂપ જ્ઞાનનું રહસ્ય. આપણે કે ભગવાન રહસ્ય સમજાવી રહ્યા છે. ભાગવત શું છે? ભાગવત સ્વરૂપ જ્ઞાનનું રહસ્ય બતાવે છે. દરેક વસ્તુનું પાછળ શું છે? હવે જો એક એક તો ભગવાન નાનાથી મોટા થયા, અલ્પમાંથી દીર્ઘ થયા, દીર્ઘ મોટા થયા, હસ્વ એટલે નાના, દીર્ઘ એટલે મોટા. તો ભગવાન મોટા થતા ગયા, એમાં એક ભગવાનનું નામ પડ્યું છે. હવે જો બધા એક 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 ભગવાનના જે સ્વરૂપ છે, ભગવાનનું જે રૂપ છે, સ્વરૂપ છે, એમાં એક એક જે અંગો છે, એની એક એક વસ્તુઓ જે છે એનું વર્ણન જો ભાગવતમાં કર્યું છે. ભગવાનનું એક નામ શું છે ખબર છે? એક નામ છે કેશવ. કેશવ એટલે લાંબા વાળ વાળા. આની પાછળ પણ એક પ્રસંગ છે આમનો. તો કેશવ એટલે લાંબા વાળ વાળા. ભગવાનનું જે વર્ણન હતું એમાં એમને કેશવ તરીકે બોલાવવામાં આવતા, એમના વાળ લાંબા હતા. આજકાલના જે મિલિટરી કટ કરે ને એવું નહીં, લાંબા લાંબા. તમે જો મહાભારતની સિરિયલ પણ જોયો છે તો ભગવાનના વાળ આમ ખંભા સુધીના પહોંચેલા, મોટા મોટા લાંબા લાંબા વાળ, આમ શોભાયમાન છે. એમ કહેવાય છે કે કપિલા ગાયનું દૂધ પીને તો વાળ જે છે ને એ લાંબા થાય. એટલે યશોદા માતા છે ને, એ યશોદા માતા કૃષ્ણને કહેતા કે તું આ દૂધ પી લે જલ્દી જલ્દી. કેમ? નહીં, મારે દૂધ નથી પીવું. નાના બાળકો કેવું દૂધ પીવામાં ચોરી કરે? આજે આ બધું ચિંતન ચાલી રહ્યું છે. આ જે બધા વર્ણન આપણે સાંભળી રહ્યા છે ને, આ વર્ણન શેને માટે છે? ચિંતન કરવા માટે. કે તમે આંખ બંધ કરીને વિચારો કે આ બે માતા અને દીકરા વચ્ચે સંવાદ થઈ રહ્યો છે અને એ સંવાદ તમે ચિંતન કરી રહ્યા છો. શું થશે ખબર છે? દુનિયા બાજુમાં થઈ જશે ને તમારું ધ્યાન ફક્ત એમાં હશે. આ ધ્યાન છે, બધું છું ભૂલી જાઓ ને તમે ખાલી આ બસ લીલા તરફ જ તમારું ચિંતન ચાલવા માંડે તો આ તમારો ધ્યાનનો જ પ્રકાર થઈ ગયો. ધ્યાન જ છે, કારણ કે તમે સંસાર ભૂલી ગયા. તો ભગવાન કૃષ્ણનું અને યશોદા માતાનો સંવાદ છે. યશોદા માતા કાનાને કહી છે, કાના દૂધ પી લે. ના ના ના, મારે દૂધ નથી પીવું. નાના છોકરાઓ કેવી જીદ કરે કે દૂધ પીવાથી ભાગે દૂર, કે માં મારે દૂધ નથી. અરે તું દૂધ પી લે, તારો ભાઈ જો બહાર ગયો છે, બલરામ તારે બહાર રમવા ગયો, એ આવી પેલા તું દૂધ પી લે. તો કે નહીં નહીં, મારે દૂધ નહીં જોયે, મને તો માખણ જોઈએ. કાના તો માખણ માટે હતો કે મને માખણ આપો. તો યશોદા માતા કહે,
અરે તું કેટલું માખણ ખાય છે, સવારથી તો માખણ ખાઈ રહ્યો છે, હજુ માખણ ખાઈશ તો અપચો થઈ જશે, તું માંદો પડી જશે. ના ના ના, મને દૂધ નહીં, તું મને માખણ જ આપ, ના પાડે દૂધ પીવાની. પછી મા એને સમજાવે. જો હવે યશોદામાં જે માતાઓ છે ને, દરેક માતા પાસે ટ્રીક હોય બાળકને કેવી રીતે સમજાવી પટાવીને પીવડાવવાનું. એટલે કે આ દૂધ છે ને કોઈ સામાન્ય દૂધ નથી, આ કપિલા ગાય નું દૂધ છે. અને આ દૂધ ની ખાસિયત એ છે કે આ દૂધ પીવાથી વાળની ચૂંટી જે છે ને લાંબી થઈ જાય. એટલે કાનો કે અચ્છા એમ છે, આ દૂધ પીવાથી વાળ લાંબા થઈ જાય. હા, એટલે તો હું તને ક્યારની કહી રહી છું કે તારો બલદાવ જે છે, તારો મોટો ભાઈ, એ બહાર થી આવી જશે તો એ પી જશે તો તને નહીં મળે, અને તું નહીં પીએ તો તારા વાળ લાંબા નહીં થાય. આ સાંભળે એટલે સચ્ચેમાં આ દૂધ પીવાથી વાળ લાંબા થઈ જાય? હા, મને 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 આ દૂધ આપ, મને આ દૂધ આપ, એમ કરીને દૂધ લઈ, દૂધ લઈને પીવાનું ચાલુ કરે. જેમ જેમ પીવાનું ચાલુ કરે, થોડું પીએ પછી કે હે માં, નાનો છોકરો કેવો હોય કે મારા વાળ લાંબા થઈ રહ્યા છે ને. એટલે યશોદામાં તો મનમાં મનમાં હશે કે હા તારા વાળ લાંબા થઈ રહ્યા, તારા વાળ. એટલે પીતા જાય અને પૂછતા જાય મારા વાળ લઈ, એમને એમ જ કે હમણાં હું પીવું છું તો હમણાં મારા વાળ લાંબા થશે, બસ એમ બોલતા જાય અને દૂધ પીતા જાય અને દૂધ પી જાય. પછી તો રોજ એ આજ ગાયનું દૂધ માંગે, મને કપિલા ગાયનું દૂધ આપો, મારે વાળ લાંબા કરવા છે, મારે મારા વાળ લાંબા કરવા છે. અને પછી એમના વાળ લાંબા થાય છે અને એમનું એક નામ શું પડે, કેશવ. એટલે આચાર્ય જે છે ને, આચાર્ય એટલે શંકરાચાર્ય. શંકરાચાર્ય તો પછી આ વસ્તુને સ્તુતિમાં લઈ લીધી, અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ. જો એમને સ્તુતિ કરી, સ્તુતિમાં આ નામ લઈ લીધું. એટલે શું, ભગવાન લાંબા વાળ વાળા છે. જેવી રીતે લાંબા વાળ વાળા છે એવા જ આજાન બાહુ છે. બધું ભગવાનનું દીર્ઘ છે, બધું સ્વરૂપ વર્ણન ચાલી રહ્યું છે આપણું ચિંતન કરવા માટે. જેવી રીતે લાંબા વાળનું ચિંતન કર્યું, હવે આજાન બાહુનો અર્થ થાય લાંબા હાથ જેના છે. લાંબા હાથ એ શું દર્શાવે છે? તો એ એમ લાંબા હાથ જે એમનું વર્ણન છે, એ દર્શાવે કે સર્વ જગા પર જે વિજય થાય, દરેક જગા પર જેનો વિજય જ થાય, ક્યાંય તેનો હાર ન મળે, એ કૃષ્ણ ભગવાન. જેના જેના હાથ લાંબા છે એ જ્યાં પણ કોઈ કાર્ય, રામ ભગવાન ના પણ હાથ લાંબા હતા. હાથ લાંબા એટલે ક્યાં સુધી ખબર? ઘૂંટણ સુધી. શુભ લક્ષણ છે આ, લાંબા હાથ એટલે શુભ લક્ષણ. આપણા મહાત્મા ગાંધી ના હાથ પણ લાંબા હતા. મહાત્મા ગાંધી હતા ને, એમને પણ આજાન બાહુ કહેતા. આજાન બાહુ નો અર્થ છે એમના હાથ લાંબા હતા. તમે જુઓ સ્વતંત્રતાની જે લડાઈ હતી, સ્વતંત્રતાની લડાઈમાં કેટલા લોકોએ પોતાનું યોગદાન આપ્યું. લાલ બાલ પાલ, ભગતસિંહ, સાવરકર, આ બધા લોકો સ્વતંત્ર ભારત માટે લડ્યા કરવા માટે. પણ અંતિમ યશ કોને મળ્યો? ગયો અંતિમ યશ મહાત્મા ગાંધીને મળ્યો. આજાન બાહુ જ્યાં જાય સર્વત્ર વિજયી થાય, દરેક જગાએ શુભ થાય, સારું સારું થાય. આ મહાત્મા ગાંધી માટેનો એક પ્રસંગ છે. જો એમણે આટલું કાર્ય કર્યું દેશ માટેનું, છતાં પણ એમનું જે એમની જે ભક્તિ હતી, એમની જે ઉપાસના હતી, એમણે છોડી નથી. પ્લસ એમના જે નિયમો હતા એમણે જીવનમાં રાખેલા, એ પણ ક્યારેય પણ આગળ પાછળ નથી થવા દીધા. એનું પણ એટલું જ કડકાઈથી પાલન કર્યું અને દરેક જગાએ એમને સફળતા મળી. એકવાર એમ કહેવાય છે કે એમના આશ્રમમાં હતા, ઝાડુ વાળતા હતા, અને ઝાડુ વાળતા હતા ને ત્યાં એક સેના અધ્યક્ષ એમને મળવા આવ્યો. ઓલાને સેના અધ્યક્ષ ને ખબર નથી કે આ કોણ છે. એને એમ કે ઝાડુ વાળો છે. એટલે સેના અધ્યક્ષે કીધું એમને કે ગાંધીજી ક્યાં છે? હું સેના અધ્યક્ષ છું, મળવા આવ્યો છું. તો ગાંધીજી એને પૂછ્યું કે તમને સમય આપ્યો હશે કે મળવા આવ્યા છો? તો હા, મને 2:30 સમય આપ્યો છે. તો કે અત્યારે 2:25 થઈ છે, તમને સમય આપ્યો છે એટલે એ બહાર આવી જશે. અરે હું આવ્યો છું ને, બોલાવો એમને, ગુસ્સો આવ્યો આને, સેના અધ્યક્ષ છે ને. એટલે એનો એક શું કહેવાય, પોતાનો પદનો પણ એક મોભો હોય, એનો પણ એને પાવર હોય. કે કીધું તમે બોલાવો? તો કે નહીં, તમને સમય આપ્યો છે તો બહાર આવી જશે. થોડી વાર થઈ, 2 મિનિટ ઉપર થઈ એટલે ગાંધીજી કચરો વાળતા વાળતા પૂરું કરીને અંદર ગયા. અંદર ગયા ને પછી 3 મિનિટ પછી મસ્ત ઉપર સાલ બાલ લાગીને પોતે બહાર આવ્યા. અને બહાર આવીને એમ કે છે, જે નામ હશે નામથી સંબોધન કર્યું કે આવો, હું જ મહાત્મા ગાંધી, એટલે હું જ ગાંધી છું. અરે ઓલો સેના અધ્યક્ષ કે તમે જ ગાંધી છો? તો કે હું જ. તો આ શું તમે કરતા હતા?
ત્યારે ગાંધીજીએ મસ્ત વાત કરી કે જે નાનામાં નાના કામ માટે જો બીજા પર ડિપેન્ડ હોય, પરાવલંબી હોય, તો એ દેશની સેવા શું કરી શકશે? દેશની સેવા કરવામાં નાનાથી લઈને મોટું કામ જે બધું પોતે જાતે કરે છે એ સફળ થાય છે, અને ગાંધીજીને યશ મળ્યો. એટલે આઝાન હું જેના હાથ લાંબા છે તે સર્વત્ર વિજયી થાય છે. હવે કૃષ્ણના જીવનમાં જુઓ તમે, એ ગોકુળમાં આવ્યા તો ગોકુળમાં જેવા એમનું આગમન થયું તો બધી વૃદ્ધિ જ થવા માંડી. પુષ્કળ વરસાદ, પુષ્કળ અનાજ, દૂધ દહીં અને માખણની રેલમ છેલ, સર્વત્ર શું થયું? શુભ, બધું સારું સારું બધું વધવા લાગ્યું. ત્યાંથી મથુરા ગયા, કંસનો વધ થઈ ગયો, લોકો એના ત્રાસથી મુક્ત થયા, મા બાપ છૂટા થયા, ત્યાં પણ સર્વત્ર હરિયારી જ હરિયારી, બધું સારું સારું. પછી દ્વારકા ગયા, દ્વારકામાં આટલો મોટો વિશાળ પરિવાર એમનો, 16,000 રાણીવન બધા, ક્યાંય કલહનું નામ નથી. કલહ એટલે કાંઈ કોઈ જગા પર કોઈ ઝઘડા નહીં, સર્વત્ર શું? સર્વત્ર આનંદ અને સુખ. આ કોના જીવનમાં આવે? આઝાન બાહુજીના હાથ લાંબા છે. બધા કે અમારા જીવનમાં શું કરોડ રૂપિયાની લોટરી લાગી હોય પણ ઘરમાં કલહ ચાલતો હોય તો એ સુખ ના કહેવાય, એ આનંદ ના કહેવાય. ખાવાના ફાફા હોય ને મનમાં શાંતિ હોય એ પણ મજા નહીં, બધું સર્વત્ર સુખી સુખી. મન પણ શાંત છે, ઘર પરિવાર પણ સુખી છે, પોતાના આસપાસ પડોશ પણ બધા આનંદમાં છે, એવું જે થાય તે શું કહેવાય? સર્વત્ર વિજયી. દરેક જગ્યાએ જાય ત્યાં શુભ સુખ થવા માંડે. મહાવીર ભગવાનના જો મહાવીર ભગવાનના જીવનમાં પણ એવું જ વર્ણન આવ્યું છે કે મહાવીર ભગવાનનો જન્મ થાય પછી શું થાય? બધી ખુશાલી જ થવા માંડે, વરસાદ પડવા માંડે, પાક વિપુલ પ્રમાણ થવા માંડે, દરેક પ્રકારના કામ સારા થવા માંડે. એટલે એમનું એક નામ શું પાડ્યું ખબર? પછી વર્ધમાન, દરેક વસ્તુની વૃદ્ધિ થઈ એટલે વર્ધમાન નામ પડ્યું. સેમ વસ્તુ ગૌતમ બુદ્ધ સાથે થઈ, ગૌતમ બુદ્ધનો જન્મ થયો તો સર્વત્ર બધું સારું સારું થવા માંડ્યું, દરેક અર્થ સિદ્ધ થવા માંડ્યા. જે અર્થ તમે જેને માટે કામ કરો છો એ સિદ્ધ થવા માંડ્યા, એટલે એમનું એક નામ શું પડ્યું? સિદ્ધાર્થ. એમનું નામ સિદ્ધાર્થ પડી ગયું. તો આ છે આઝાન બાહુ, દીર્ઘ. ભગવાનના હાથ દીર્ઘ છે, દરેક જગાએ શુભ જ શુભ અને દરેક જગાએ વિજય જ વિજય. એ ભગવાનની આંખો કેવી છે? તો કમળ, કમળની પાખડી હોય ને એવી મસ્ત મોટી, કમળ નયન કહે ને, કમળ નયન એવી આંખો છે. એટલે આપણે જો લાલાની આંખો ચોંટાડીએ ને કેવી, ખબર? આપણે તો આર્ટિફિશિયલ આંખ મોટી મોટી ચોંટાડે, અને ઘણા લોકો તો માતાજીની આંખો જો આપણે દેશમાં ને બધે જોયો તો આવડી મોટી મોટી આંખો ચોંટાડે આમ જોઈને ડર લાગે. એવું નહીં, કમલ ના કમલની પાંદડી કેવી હોય? એકદમ મસ્ત કોમળ, એવી મસ્ત ભગવાનની મોટી આંખ. એટલે શું? દીર્ઘ આંખ. દીર્ઘ આંખ શું છે? દીર્ઘ દ્રષ્ટાની નિશાની. દીર્ઘ દ્રષ્ટા કોને કહેવાય? ભવિષ્યમાં થવાના જે પરિણામો છે એને લક્ષીને, એને ધ્યાનમાં રાખીને આજે જે કામ કરે છે એ શું કહેવાય? દીર્ઘદ્રષ્ટા. સમજ્યા તમે? દીર્ઘદ્રષ્ટા કોને કહેવાય? કે મોટી મોટી આંખો છે ને મસ્ત સુંદર છે એ નહીં. દીર્ઘદ્રષ્ટાનો અર્થ થાય કે ભવિષ્યમાં જે પરિણામ થવાના છે એને ધ્યાનમાં રાખીને કે હા આવું કરશું તો આવું થશે, આજે જે કામો કરે છે એ દીર્ઘદ્રષ્ટા છે. અને બીજું શું છે? ભગવાનની આંખો કરુણામય છે, જેના પર એક વાર પડી જાય એનો જીવનનો બેડો પાર. પણ એમ લાગે કે એવું થાય? હકીકતમાં એવું થાય. ઈશ્વરની દ્રષ્ટિ જો તમારી દ્રષ્ટિ સાથે મળી ગઈ તો તમારા અંદરના બધા પાપો નષ્ટ થઈ જાય, અને તમારા જીવનમાં સુજલામ સુફલામ, દરેક રીતે તમે સમૃદ્ધ થઈ જાઓ. કઈ રીતે? તો આધ્યાત્મિક, ભૌતિક, આદિદૈવ બધું તમારી અંદર આવી જાય, બધું તમારી અંદર આવી જાય. ખાલી શું થાય ખબર? એમની દ્રષ્ટિ પડી જાય. એટલે કહેવાય છે કે રામ જયારે સવારે છે ને પોતાના મહેલમાંથી નીકળતા અને દશરથ અને માતાજીઓને પગે લાગવા જતા એમના મહેલમાં, તો એ જયારે રસ્તા પર નીકળતા ને તો બેઉ બાજુ માણસો ઉભા રહી જતા, જે અયોધ્યાવાસીઓ હતા ને, બાળકો, બહેનો, ભાઈઓ, બધા હાથ જોડીને, અને એમ વિચારતા કે હમણાં રામ જોયે અને મારી નજર એમની સાથે મળે. અને રામ પણ એવી રીતે જ જતા, બેવ તરફ નજર કરતા ને બધાને પ્રેમથી જોતા. બસ આટલી નજર મળી ગઈ ને તો એમ સમજતા કે મારું ધન્ય થઈ ગયું, અને કોઈની સાથે નજર ન મળી હોય એ પોતાના અભાગ્ય સમજતા. ત્યારે ભગવાનની નજર મારા પર પડી નહીં, મારું જીવન કેવું થઈ ગયું. હકીકતમાં આ ફરક પડે. આપણે પણ જો સંતો મહાત્માઓને દર્શન કરવા જઈએ જેના પર આપણને અખૂટ શ્રદ્ધા છે, અને આપણે એમને નમન કરીએ ત્યારે આપણે જો દોડી દોડીને આગળ ન જતા, એમની એક દ્રષ્ટિ પડી જાય તો મારું કામ થઈ જાય. 100% થાય છે. એનું એક ઉદાહરણ છે, પંડિત જગન્નાથ, તમે નામ સાંભળ્યું હશે.
એમને પંડિતની આચાર્યની પદવી કોણે આપી? કાશીના વિદ્વાનોએ આપી. જગન્નાથ પંડિત કેટલા મોટા હશે વિચાર કરો, કાશીના વિદ્વાન એમને કોઈને પંડિત ના આપે પંડિતની પદવી. આ 16મી-17મી શતાબ્દીની વાત છે, એ આટલા વર્ષો પહેલાની વાત છે. તો જગન્નાથ પંડિત હતા ને ભયંકર, એટલે પુષ્કળ ભારી જ્ઞાની એમ દરેક રીતે. પણ શું છે ખબર છે કે જે ધન આવે ને, ધન આવે એ પોતાના પૂરતું જે હોય એ રાખીને પછી દાન કરી દીધા. પછી શું થયું, ધીમે 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 ક્યારેક ક્યારેક ઓછું આવે, એમ કરતા કરતા ઉદર એટલે પોતાનું ભરણ પોષણ કરવાની પણ એમને તકલીફ થવાની. પોતાનું ધ્યાન તો સતત ઈશ્વર ચિંતનમાં, એમાં જ લખાણ કાર્યમાં એમાં જ રહેતું. પછી ઘરમાં ખબર પડે ને કે ભોજન નથી, એટલે પોતાને પોતાના ઘર ચલાવવાની જયારે તકલીફ પડી, એ વસ્તુ એમના ધ્યાનમાં આવી, ત્યારે એમણે માતા લક્ષ્મીની ઉપાસના કરી છે. વિચાર કરો આ મહાપુરુષો કેવા હોય, વિચાર કરો. અને મહાલક્ષ્મીની એમની જે સ્તુતિ કરી છે, એ સ્તુતિમાં એમણે આ જે કમળ નયનની વાત ચાલે છે ને, ભગવાનના નેત્રો કેવા, જે દીર્ઘ નેત્ર છે મોટા કમળની પાકડી જેવા, તેમાં જગન્નાથ પંડિતે આ રીતનું વર્ણન કર્યું છે અને કીધું છે કે તારા કમલ નયન છે એની એક દ્રષ્ટિ તો મારા જીવન પર પાડ, મારા પર પાડ, કે મારી તરફ જોઈ લે એક વાર. શું થશે, એટલું થવાથી મારું જે દારિદ્ર છે તે સમન થઈ જશે, ખતમ થઈ જશે. અને કહેવાય છે કે આ રીતની સ્તુતિ કરીને એમણે પોતાનું દારિદ્ર મટાવી દીધેલું. વિચાર કરો સ્તુતિમાં કેટલો દમ હશે, કેટલી તાકાત હશે, કેટલા ભગવાન સાથે આ જોડાયેલા હશે. આ બધા આપણા દેશના મહાપુરુષો છે, એટલે આટલી તકલીફ છે. બસ એમણે પણ ત્યારે જે ભાવ જે છે અત્યારે કહેવાનો, કે કમળની પાંખડી જેવા નયન જે છે એની દ્રષ્ટિ પડવાથી માણસનું જીવનનું કલ્યાણ થઈ જાય. તો આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે જગન્નાથ પંડિતના જીવનનો, એમણે આ રીતે મા લક્ષ્મીની ઉપાસના કરીને પોતાની દરિદ્રતા દૂર કરી હતી. બસ મારી તરફ એક વાર દ્રષ્ટિ કર, અને દ્રષ્ટિ પડી એટલે શું થયું, બેડો પાર થઈ ગયો, એટલે એમનું જીવનમાંથી દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ. તો આ રીતે ભગવાનના જો આજાન બાહુ હતા, હાથ લાંબા હતા, કેશ લાંબા હતા, આંખો કમળ જેવી હતી, અને નાક કેટલું હતું, નાક શું છે, નાક એ યશનું પ્રતીક છે, એ પણ એમનું કેવું હતું, દીર્ઘ હતું, એકદમ ઓલું ચીના જેવું નાનું ને એવું નહીં, પ્રમાણમાં યોગ્ય પ્રમાણસર નાક એકદમ મસ્ત. અને નાક એટલે પ્રતિષ્ઠા, જો સુરપ્રકાનું શું કાપ્યું હતું રાવણનું, તે એટલે રાવણની બહેનનું નાક જ કાપ્યું હતું ને કોઈને, આ મારું નાક એટલે મારી પ્રતિષ્ઠા. ને ભગવાનની જે પ્રતિષ્ઠા છે, એમનું જે નાક છે એટલું સુંદર. તો આ પણ એમનું આ બધું ચિંતન આપણે વર્ણન સાંભળી રહ્યા છે કે તમે ધ્યાનમાં બેસો તો એક એક અંગને જીતો, એક એક અંગનું ચિંતન કરો અને એ રીતનું તમારી અંદર એમને ફિટ કરો કે બસ એ જયારે ચિંતન ચાલતું હોય ત્યારે બીજું કાંઈ પણ નહીં. આ સ્વરૂપ જ્ઞાન એટલે વર્ણન કરવામાં આવ્યું છે ભાગવતમાં, કે તમે આ સ્વરૂપ જ્ઞાન સાંભળો પછી એનું ચિંતન કરો અને તમારા મનને એકાગ્ર કરો. નાક દીર્ઘ છે, નાક પછી શું આવે, વૃક્ષસ્થલ એમની છાતીનો ભાગ છે ને, એ શું છે, સૌભાગ્યનું નિશાન છે. સર્વત્ર ત્યાર પણ એમ કે સર્વત્ર વિજયી, એ જ્યાં જાય ત્યાં પણ એમને કોઈ બી દુશ્મન હોય કે કોઈ બી ક્યાંય હોય, ક્યાંય કૃષ્ણ હાર્યા નથી, ભાગ્યા છે. જરાસંઘના 17 વખત યુદ્ધ થયું ત્યારે ભાગે, એટલે આપણે શું કહેવાય, ખબર રણછોડ રહે, જરૂર પડી કે મારા લીધે આટલા લોકો હેરાન થાય જશે, યુદ્ધ થાય એટલે પછી નુકસાન કેટલું થાય, પાછી પ્રજાને ઉભી કરવી, પાછું બધું જે નુકસાન થયું હોય, ઘર બહાર આ તે બધું ના હોય, એટલે કેટલો ખર્ચો અને કેટલું બધી તકલીફ. 17 વાર જરાસંઘને હરાવીને પાછળ મોકલ્યા પછી 18મી વખત ભાગે છે. કેમ ભાગે છે, તો બસ આજ કે લોકોને મારા લીધે તકલીફ થતી હોય તો મને કોઈ નાનપ નથી, હું ભાગીશ, અને એ ભાગે છે. ત્યારે નામ એમનું પડ્યું શું, કે રણછોડ રાય, રણ છોડીને ભાગ્યા, ડરીને કે હારીને નહીં, જ્યાં જાય ત્યાં સર્વત્ર વિજયી, દરેક જગ્યાએ વિજયી થાય એમનું વક્ષસ્થળ, એમનું છાતીનો વાંગ એટલો પણ, કશે પણ હાર નહીં, હારનું નામું નિશાન નહીં, કૃષ્ણ એટલે વિજય જ. પછી એમની હનુ આ જે કહેવાય ને હનુમાનનું અહીંયા લાગેલું ને અહીંયા સુધી ગયું હતું, કે હનુ છે ને એમની હનુ એટલી આકર્ષક, એટલે ચહેરાનો જે આખો ભાવ હોય એમાં હનુ જે છે એ એટલું આકર્ષક, એટલું બધું જબરદસ્ત એનું આકર્ષણ હતું કે જે એક વાર જોઈ ને તો કૃષ્ણનો દીવાનો થઈ જાય. તો આવું વર્ણન ચાલતું હતું ને, તો બધી ગોપિકાઓ બેઠી હોય એમાં કોઈ ગોપી તો હોશિયાર હોય ને, કે આ ભલે બધી એની પાછળ ગાંડી થતી પણ હું નહીં થાઉં,
કૃષ્ણ બધી ગોપીઓને પોતાની પાછળ દોડાવે છે, એક ગોપી એમ વિચાર કરે કે આજે ગમે તે થઈ જાય હું એની પાછળ ગાંડી નહીં જાઉં, એટલે એ છે ને એકદમ મસ્ત અક્કડ થઈને બેસે. થોડી વાર થાય એટલે ભગવાન ગોપ બાળકો સાથે કૃષ્ણ ભગવાન ત્યાં જ આવે, એ બાજુ આવે ને રમવા માંડે, તો બધી ગોપીઓ એને જોઈને એકદમ બસ ઘેલી ઘેલી થઈ જાય રમવા માંડે. કૃષ્ણ જોઈએ કે આ બધી રમે છે, એ બોલી ત્યાં ઉભી છે એ નથી રમતી, એ નથી જોતી મારી તરફ. એટલે થોડી વાર આમ જોયે તો ઓલી પણ એકદમ અક્કડ કરીને બેઠી હોય કે મારે નથી જોવે એની તરફ. આજે અહીંયા ભગવાન પણ સમજી જાય કે આ બરાબર મનમાં લઈને બેઠી છે. હવે કૃષ્ણનું નામ શું, નામનો અર્થ શું, કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે પોતાની તરફ આકર્ષિત કરીને પોતાની તરફ ખેંચીને મુક્ત કરે છે તે કૃષ્ણ છે. પોતાની તરફ આકર્ષણ પણ પોતે જ કરે અને તમને મુક્ત કરાવે, એટલું મોહક કે આ કેવી રીતે રહી જાય, હા અલગ રહેશે તો મારે તો બધાને મુક્ત કરવા છે, તે એને છોડી છોડું, તરત વાસળી ખાડે અને વાસળી વગાડવાની શરૂ કરે. જેવો વાસળીનો મધુર સુર બદલાય, ઓલી સાંભળે એટલે એની અનાયાસ નજર પડે, જેવી નજર પડે કૃષ્ણની અનુ જોવે, દોઢી કહેવાય ને એ જોવે ને, એટલી તો એની પાછળ ગેલી થઈ જાય, એ આવીને સાથે નાચવા માંડે, એટલું જબરજસ્ત આકર્ષણ. અને આકર્ષણ કેવું કે તમે ખેંચાઈને જબરજસ્ત એટલે પ્રબળ આકર્ષણ, અને એ આકર્ષણ પણ કોને માટે, તમારા જ માટે, તમને એ તમારી પોતાની તરફ આકર્ષિત કરીને તમને મુક્ત કરાય, એ તમને જ મુક્ત કરવા માટે પોતાની તરફ આકર્ષણ કરાવે. આ છે કૃષ્ણ. શું છે અનુ છે, એ પણ દીર્ઘ, વૃક્ષસ્થલ પણ દીર્ઘ, એવી રીતે એમની આંગળીઓ પણ લાંબી. અને આંગળીઓ છે ને એ આંગળીઓ પણ લાંબી, તમે જો ઘણાને સાંભળ્યો હશે કે લાંબી આંગળી વાળા કેવા, તો કે એ શુભ લક્ષણ વાળા કહેવાય. અને લાંબી આંગળી એ શ્રીની નિશાની છે, ખબર, દાન પ્રિયતા. લાંબી આંગળી એ દાન જેને પ્રિય છે એ લોકોને ભગવાન લાંબી આંગળીઓ આપે, ઓકે. અને એ નસીબ વાળો હોય, હવે આપણને એમ થાય દાન આપવા વાળો અને લાંબી આંગળી વાળો નસીબ વાળો કેમ, તો સાંભળો, ધન છે ને ધન એની ત્રણ ગતિ, એક શું છે, એક તો ભોગ કરો, દાન કરો, અથવા શું થાય ત્રીજી ગતિ, નાશ. ત્રીજી ચોથી ગતિ નથી ધનની, ક્યાં તમે ભોગવો તમે કમાયું ધન છે, ભોગવતા નથી તો એને દાન કરી દો, અને દાન પણ કરતા નથી તો પછી ન ભોગવી શકશો ન દાન કરશો. ત્રીજી ગતિ શું થશે ધનની, અવશ્યંભાવી નાશ જ થઈ જશે, એ નાશ થઈ જશે. તો લાંબી આંગળીનો અર્થ છે કે ધનાગમ જે તમારી પાસે થાય છે, ધનનું આગમન જે થાય છે એ શેને માટે થાય છે, આપવા માટે. તમને ભગવાન જે આપે છે એ આગળ આપવા માટે આપે છે. હવે આ વિસ્તારથી સમજો કે ભગવાનને પોતાના લાડકા દીકરાઓને જેને તકલીફ છે એને આપવું છે, પણ માધ્યમ તો જોઈએ ને કોના થકી આપવું. એટલે ભગવાન દાનીઓને ગોતે કે એવો કોણ છે જે બધાને વિતરણ કરે છે, એ જેવો દેખાય એટલે તરત ભગવાન એને આપે કે જો આ મારો દીકરો છે, બધાને વિતરણ કરે, બધાને દાન આપે છે, તું આના માધ્યમથી લોકોને દાન આપવું. એટલે ભગવાન શું કરે ખબર, એના ઘરમાં વિપુલ પ્રમાણમાં દાન આપે, કારણ કે ઓલો આપી રહ્યો છે ને, અને ભગવાનને તો આપવું જ છે, બધા ભગવાન પાસે માગે છે ને, અને ભગવાનને આપવું પણ છે. એટલે ભગવાન જે દાન આપે છે એના ઘરમાં વિપુલ પ્રમાણમાં દાન આપે છે, કારણ કે એમને પોતાના કામની પૂર્તિ એના માધ્યમથી કરવાની છે. એટલે લાંબી આંગળીઓ વાળા શું હોય, એ દાન પ્રિયતા જેને છે એને લાંબી, અને એ ભાગ્યશાળી કહેવાય કે લાંબી આંગળી વાળો કેટલો બહુ ભાગ્યશાળી છે, કેમ, એના ઘરમાં ધન બહુ આવે, આ ધન એટલે આવે છે. જો તમે જો વહેતું પાણી નદી વેગે ને શુદ્ધ તે કહેવાય છે, શું નદી શું છે, નદી પ્રવાહિત છે તો શુદ્ધ છે, પણ તળાવનું પાણી શું છે, તળાવનું પાણી થોડા વખતમાં સડી જાય, કેમ, એ વહેતું નથી, જે વહેતું નથી ને એમાં સડન આવી જાય, અને જે વહે છે એ શુદ્ધ છે અને પવિત્ર છે. એક્ઝેક્ટલી ધન જે તમને ઈશ્વર આપે છે એને જો તમે સંગ્રહિત કરી રાખશો, જમા કરી રાખશો, તો એમાં શું થશે, સડન આવી જશે, એમાં દૂષણો આવશે, જે તમારા જીવનમાં તમારા પરિવારમાં એના દૂષણો દેખાશે. પણ જો નદીની જેમ ઉપરથી પાણી આવ્યું ને નીચે વહેતું ગયું એવું થશે તો શું થશે, એની અંદર પવિત્રતા રહેશે. એનો અર્થ એમ કયો, ઈશ્વર જમને જે આપે છે, ઈશ્વરે જે તમને આપ્યું છે એ તમને ઉપરથી આવ્યું ભગવાન પાસેથી, તમે નીચે પાછું વહેતું કર્યું, જ્યારે આ વસ્તુ થશે ત્યારે શું થશે, એ ધનની અંદર પવિત્રતા આવશે.
અને આમે તો ગીતામાં કીધું જ છે કે તમે જે કામ કરો છો સંસારમાં, તમે જે તમે જીવતા છો બરાબર છો, અને તમે વર્ક કરો છો, કામ કરો છો, એમાં તમે કમાવો છો, તો ભગવાન તો ચોખ્ખા શબ્દોમાં કહે છે કે તું જે કામ કરે છે એમાં મારો ભાગ છે, અને તું ના આપે તો તું ચોર છે. ત્યાં સુધી કીધું છે, ચોર કહી દીધો છે. કેમ? તે ભગવાન કે હું છું અંદર તો તું જીવતો છે, એટલે તું જયારે કામ કરે છે ત્યારે તારી સાથે હું કામ કરું છું. જો હું નથી તો તું તો મરી ગયો, તું કામ કરી શકવાનું નથી. હું તારી અંદર છું તો તું જીવતો છે, તું કામ કરે છે, માટે તું જે કામ કરે છે એમાં મારો ભાગ છે, એટલે તારે એ ભાગ આપવો જ પડશે, અને જો ના આપે તો તું ચોર છે. એટલે કોઈનો ભાગ તમે ખાઈ જાવ તો ચોર ગણાવો કે નહીં? ગીતામાં સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે તું ચોર છે. એટલે તમે જે પણ કૃતિ કરો છો, જે પણ કાર્ય કરો છો, એમાં ઈશ્વરનો ભાગ છે, અને એ આપવો જ જોઈએ. અને તમે એ આપો છો તો શું કરો છો ખબર છે? તમારા જ ભવિષ્યનો ઉજ્જવળ કરી રહ્યા છો. પાછો એ સમજી લો, તમે દાન આપો છો ને એ કેવું છે ખબર? બુમરેંગ છે, બુમરેંગ. તમે માતરણ મહાબલેશ્વરની તરફ જાઓ તો એકો ફાળ છે ને, તમે જે બોલો એ તમને પાછું સંભળાય બરાબર, એકો થઈને પાછો કરે. દાન એક્ઝેક્ટલી સેમ વસ્તુ છે. તમે જે દાન આપો છો એ ગોળ ફરીને પાછું તમારી પાસે જ આવે છે, એ ભગવાન તમને પાછું આપી દે. વાહ, મારા દીકરા તું આપે છે, લે તને હજુ આપું છું, હજુ આપું. એટલે જે આપતા નથી ને એ શું કરે છે ખબર છે? આ જે પ્રોસેસ છે ને ભગવાનની, એને તોડી કાઢે છે. એ શું કરે ખબર છે? આ ભગવાને પ્રોસેસ બનાવેલી છે, આ પ્રક્રિયા છે ભગવાનની. તમે આપો એટલે ઉપરથી આવે ને તમે આપો, આખી ચેન ચાલી રહી છે. તમે શું કરો? આપવાનું બંધ કરી દો, આપવાનું બંધ કરી દો, અને પછી તમે જમા કરી રાખો, ગોંધી રાખો તળાવના પાણીની. જે એટલે શું થઈ ગયું ખબર છે? એ આપવાની પ્રક્રિયા ને ત્યાં બ્રેક લાગી ગઈ, એ સાકળ જે છે એ તૂટી ગઈ, ત્યાં ચેન તૂટી ગઈ. એટલે ત્યાં તમે દેવાનું બંધ કર્યું, એટલે ઉપરથી આપવાનું બંધ થયું. પછી કઈ મારા જીવનમાં પૈસા જ નથી, મને કઈ મળતું જ નથી. અરે તને ક્યાંથી મળે? જે સિસ્ટમ હતી, જે ચેન હતી, એ ચેન ને તે તોડી કાઢી. તારી જે ચેન છે ને, જે તારી સાથે બેસીને જે કામ કરે છે, તે તારો પાર્ટનર છે, તું તેને પૈસા આપે જ નહીં, તેનો તેને એનો ભાગ તું આપે નહીં, તું ખાઈ જાય તો તું ચોરી કરે છે. પ્લસ જે મળેલું છે એમાંથી જે આપવાનું છે તું આપતો નથી, સંગ્રહિત કરે છે. એટલે દાનની બહુ મોટી મહિમા છે. અને ઈશ્વરને સમર્પણ કરો તો શું થાય ખબર છે? ભગવાનને સમર્પિત કરો તો એ તો સમગ્ર વિશ્વને મળે, અનંત ગણું. જેવી રીતે કે હોમિયોપેથીની દવા હોય ને, હોમિયોપેથીની દવામાં તમે જોશો ને તો મૂળ અર્ક છે ને એક ટીપું હોય, અને 99 ટીપા છે ને એ તરલ પદાર્થ એટલે પાણીના હોય, એટલે એ ટાઈપનું લિક્વિડ હોય. અને આ બને એક પોટેન્ટ છે, એટલે એક દવાની પોટેન્ટ છે બની, એક ટ્યુબ બની, એક જ બુંદ દવા છે અને 99 ઓલા છે. પછી આ જે બની ને એમાંથી પાછું એક બુંદ કાઢો અને 99 પાછું લિક્વિડ લો તો પાછું બીજું બનશે. 2, 7, 10, 15 કેટલા બનશે ખબર છે? અનંત ગણા બન્યા જ કરશે. દવાની તાકાત ઓછી નહીં થાય, આપણને એમ થાય દવાની તાકાત નહીં, દવાની તાકાત વધ્યા જ કરશે. સેમ તમે ભગવાનને અર્પણ કરો, ભગવાન શું કરશે? પોતાની પાસે નહીં રાખે, ભગવાન સુખ સમગ્ર વિશ્વને, કારણ કે સમગ્ર વિશ્વના છે ને, દરેક જગ્યાએ બેઠા છે, દરેકની અંદર બેઠા છે. તમે આપશો તો દરેકને આપી રહ્યા છો, એટલે તમે જયારે આપો છો ત્યારે વિશ્વને આપી રહ્યા છો, ભગવાનને અર્પણ કરો છો ત્યારે. તો એ વિશ્વને આપવાનું જે પુણ્ય છે કેટલું હોય? અનંત ગણું પુણ્ય હોય. એ અનંત ગણા પુણ્યથી આપણે શું થઈએ છીએ? વંચિત થઈએ છીએ જયારે આપણે યોગ્ય સ્વરૂપે દાન આપતા નથી. દાન આપો છો તો અનંત પુણ્યના તમે ભાગીદાર થાવ છો, જયારે અનંત પુણ્યના ભાગીદાર થાવ ત્યારે અનંત ગણું પાછું તમને મળે છે. બસ આ જ નથી સમજ્યું, જે રેગ્યુલર નિયમિત તમે જોશો ને, જેના ઘરમાં દાન ધર્મ ને યજ્ઞ થતા હશે એ ઉત્તરોત્તર ઉપર જ જતા હશે, વધતા જ હશે. જો અને જે નહીં આપતા એને સંકોચીને દાન કોણ આપી શકે ખબર છે? આપણે જો સાચવીને રાખ્યો હોય કે આટલી મૂડી છે, બસ આમાં જીવન છે અને એમાંથી પૂરું કરવાનું છે, એ જેને ગણતરી આવી ગઈ નહીં આપી શકે. જે કમાઈ શકે એ આપી શકે, જેને ઉપરવાળા પર પૂરો વિશ્વાસ છે તે આપી શકે. આ જે ખાલી બસ સંગ્રહિત છે એમાંથી કાઢવાનું છે ને, હું કઈ નહીં કરું ને બસ, તો પછી નહીં થાય. એના પર શ્રદ્ધા રાખો, એ આપે છે તો હું આપું છું, તો 100% એનું વધશે. એટલે લાંબી આંગળી જે છે ને, દીર્ઘ આંગળીઓ છે એ શું છે? દાન પ્રિયતાનું લક્ષણ છે. તો ભગવાનનું સ્વરૂપ આવું છે, બધું દીર્ઘ છે. શું? કેશ દીર્ઘ, આંખ દીર્ઘ, નાક દીર્ઘ, અનુ દીર્ઘ, વૃક્ષસ્થલ દીર્ઘ, અને આંગળીઓ જે છે એ પણ દીર્ઘ. દરેકના પોતાના લક્ષણો છે, એ લક્ષણો પણ આપણે ચિંતન કરીએ.
બધું દીર્ઘ સારું છે પણ એક દીર્ઘ સારું નથી, એ છે દીર્ઘ સૂત્રી. દીર્ઘ એટલે લાંબુ. કોઈ બી નાનું કામ પણ હોય, આજે કરવાનું, એને લાંબુ લાંબુ ખેંચ્યા કરે, આજે નહીં કાલે કરશું, કાલે નહીં પરમ દિવસે કરશું. એટલે આપણામાં કઈ દીર્ઘ સૂત્રી છે ને એ સારું નહીં. આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યાં હે ભૈયા, જબ જીના હે બરસો, આવી જેની વૃત્તિ છે ને એ દીર્ઘ સૂત્રી સારું નહીં. બાકી બધું દીર્ઘ સારું, આ સારું નહીં, આ દીર્ઘ નહીં રાખવાનું. જે હોય તે અત્યારે અત્યારે કરવાનું. તો ભગવાનના આ જે સ્વરૂપ વર્ણન છે, સ્વરૂપ જ્ઞાન છે, એ સ્વરૂપ જ્ઞાનનું ચિંતન કરવા માટે ભાગવતમાં આ બધા વર્ણન કરેલા છે. આ વર્ણનને સાંભળ્યું, હવે એનું મનન કરીએ. જ્યારે પણ સમય મળે, અઠવાડિયા દરમિયાન ક્યારે પણ તમને સમય મળે, ત્યારે એક એક આ જે અંગો છે, કેશ છે, દરેકનું આપણે જે સાંભળ્યું છે એનું ચિંતન કરવાનું. ચિંતન કરી આંખ બંધ કરીને બેસવાનું ને એ જે ચિત્ર છે આંખ સામે લાવવાનું. જો તમે આમાં સફળ થઈ ગયા ને એ ચિત્ર તમને આવવા માંડ્યું તો તમે લખી રાખજો કે થોડા વખતમાં તમારું ધ્યાન લાગવા માંડશે, ચિત્ત એકાગ્ર થશે, ચિત્ત શુદ્ધ થઈ જશે. ઈશ્વરનું ચિંતન કરવાથી અંદર હૃદયના પાપો ભળે અને ચિત્તની શુદ્ધતા થઈ જાય. આ પણ થશે તો બહુ મોટી વસ્તુ થશે, સત્વગુણ પ્રબળ થવા માંડશે અને પછી શું થશે, ધ્યાન લાગવા માંડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું કે ઈશ્વરના સ્વરૂપનું બધું કેવી રીતે અંગો વિશે અને દાનનો મહિમા શું છે, કે આપણે ભગવાને જે પણ ઈશ્વરે આપ્યું છે તો આપણે એમાંથી સારો ભાગ કાઢવાનો અને આપણે વાપરશું તેમ વધશે, એને સંકુચિત નહીં રાખવાનું, તો એનો અનેક ગણો આપણને મળે છે. તો એ પણ તમે બહુ સરસ રીતે સમજાવ્યું, તો તમારો ખૂબ ખૂબ આભાર છે. તમે તમારા અમૂલ્ય સમયમાંથી તમે આવીને અમને આજે સમજ આપો છો, તો બધાને બહુ સરસ રીતે સરળ રીતે સમજાય છે. તો ગુજરાત ગૌરવ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર છે. હિંકુશભાઈ, હું બીનાબેનને હેન્ડ ઓવર કરું છું. બીનાબેન. હા હા. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમારા આટલા ટાઈટ શેડ્યુલ માંથી પણ તમે અમારા માટે ટાઈમ કાઢો છો. અને ગીતાજીના 12મો અધ્યાય ભક્તિ યોગ, એના બાબત તમે જે સમજાવો છો એટલી સરળ શૈલીમાં અને સરળ ભાષામાં જયારે સમજાવો છો, તો ખરેખર બહુ સરળ ભાષાને લીધે સમજવું પણ સહેલું પડે છે. અને આજે તમે જે સમૂહ ઉપાસનાની બી વાત કરી એ ખૂબ જ સમજવા જેવી છે અને આપણા જીવનમાં ઉતારવા જેવી છે. તો ગુજરાત ગૌરવ ફાઉન્ડેશન વતી હું તમારો આભાર માનું છું. અને આપણા ઝૂમના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી જે પણ શ્રોતાઓ જોડાયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને આપણે હવે જેના હેન્ડ રાઇઝ છે એને બોલવાની ચાન્સ આપીએ. દિલીપભાઈ મહેતાનો હેન્ડ રાઇઝ છે, દિલીપભાઈ ને અનમ્યુટ કરું છું. દિલીપભાઈ, તમને અનમ્યુટ કર્યા છે. દિલીપભાઈ સ્પોટલાઇટ અનમ્યુટ કર્યા છે તમને. હા જી, હા જી. જય શ્રી કૃષ્ણ બધાઓને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું કે જયારે અમે યંગ હતા ત્યારે ઘણા પૈસા કમાવતા હતા, બાકી અત્યારે રિટાયરમેન્ટ થઈ ગયા છે, તો આપણે આપણી કમાઈ માંથી કેટલું દાન આપવાનું? 10%. 10%? તમને 100 રૂપિયા કમાવો તો 10 રૂપિયા. અચ્છા અચ્છા. અને 10%, કારણ કે અત્યારે રિટાયર લાઈફ છે એટલે આપણે જે મળતું. અરે, ખાલી પૈસા જ આપવાનું એવું નથી હોતું. કોઈને આપણે મદદ કરીએ કેવી રીતના, એટલે 5-10% આપણે મદદ કરી શકીએ. ઓકે ઓકે. જરા સાઉન્ડ બરાબર નથી કઈ.
આપણે અનમ્યુટ કરી દઈએ છીએ અને જય હો મંગલમય હો સત્તા મંગલ હો સત્તા મંગલ હો બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ ભાઈ બહુ મસ્ત સમજાવવામાં આવ્યું જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એટલે તરત કેવા ગયા મારો દીકરો અમે છે ને અમે ગયા વખતે એટલે એને તમને લોકોને નહોતું સંભળાતું ગુરુવારે છે ને ગયા ગુરુવારે અમે જ્યોતિબેન ગીતાજી નો 12મો અધ્યાય કર્યો હતો અરે વાહ સરસ સરસ એ વખત બે વખત કર્યો અમે લોકોએ બધાએ ગીતાજી ના 12મા અધ્યાય નું પારાયણ કર્યું પારાયણ થઈ ગયું ને 12મા અધ્યાય પારાયણ બે વખત કર્યું અમે લોકોએ હા અને બધાએ બે બે સાધકોએ પણ અમારા સાથે કર્યું હતું બહુ સરસ બધાને બધાને રાજ હોવે ગીતાજી શ્રી કૃષ્ણ બધાને સરસ ગુડ ન્યૂઝ છે કે આપણા ગુજરાત ગૌરવ ફાઉન્ડેશન દિવસે દિવસે પ્રગતિ કરતું જાય છે અને પ્રગતિ ના સોપાન પણ ચડતું જાય છે એનું શ્રેય આપણા પ્રમુખ શ્રી ને ફાઉન્ડર મેમ્બર કો ફાઉન્ડર મેમ્બર ટ્રસ્ટી ને કમિટી મેમ્બર ને જાય છે અને ભગવાન ને આપણે એવી જ પ્રાર્થના કરીએ કે દિવસે દિવસે હજુ આગળ વધે ઉત્તર ઉત્તર પ્રગતિ કરતું જાય એ સાથે ધન્યવાદ જય જય કરવાની પરમિશન લઉં છું.